એસ વાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી, ઇન્કમટેક્સમાં આપણે ચોથું ચેપ્ટર જોઈએ છે. એમાં આપણે 6 દાખલા આગળ જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 7ની શરૂઆત કરીએ. બરાબર, એના માટે રકમ જોઈએ. શ્રી કુણાલ પટેલ, જે એક વિશિષ્ટ કર્મચારી છે, તેઓની પાછલા વર્ષની વિગતો નીચે મુજબ આપે છે. ચાલુ આકારણી વર્ષ માટે તેમની પગારની કરપાત્ર આવકની ગણતરી કરો. પહેલું આપે છે મૂળ પગાર માસિક રૂપિયા 20,000, જે 1 સપ્ટેમ્બરથી વધીને રૂપિયા 22,000 થયો. બીજું, મોંઘવારી ભથ્થું માસિક રૂપિયા 5,000. ત્રીજું, બોનસ રૂપિયા 12,000. ચોથું, માસિક મનોરંજન ભથ્થું રૂપિયા 1,000. પાંચમું, શિક્ષણ ભથ્થું વાર્ષિક રૂપિયા 2,000 બે બાળકો માટે. છઠ્ઠું, તેઓ પોતાના મૂળ પગારના 15% અને કંપની 14% ફાળો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. સાતમું, વ્યવસાય વેરો ચૂકવ્યો રૂપિયા 960. આઠમું, કંપનીએ તેમને ફર્નિચરવાળા મકાનની સગવડતા આપી છે, જેનું વ્યાજબી ભાડું રૂપિયા 1,50,000 અને ફર્નિચરની કિંમત 50,000 છે. શહેરની વસ્તી 22 લાખની છે. નવમું, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 14% લેખે જમા થયેલ વ્યાજ રૂપિયા 28,000 છે. બરાબર, હજી એક વખત રકમ જોઈ જઈએ. શ્રી કુણાલ પટેલ, જે એક વિશિષ્ટ કર્મચારી છે, તેઓની પાછલા વર્ષની વિગતો નીચે મુજબ આપે છે. ચાલુ આકારણી વર્ષ માટે તેમની પગારની કરપાત્ર આવકની ગણતરી કરો. પહેલું, મૂળ પગાર માસિક રૂપિયા 20,000, જે 1 સપ્ટેમ્બરથી વધીને રૂપિયા 22,000 થયો. બીજું, મોંઘવારી ભથ્થું માસિક રૂપિયા 5,000. ત્રીજું, બોનસ રૂપિયા 12,000. ચોથું, માસિક મનોરંજન ભથ્થું રૂપિયા 1,000. પાંચમું, શિક્ષણ ભથ્થું વાર્ષિક રૂપિયા 2,000 બે બાળકો માટે. છઠ્ઠું, તેઓ પોતાના મૂળ પગારના 15% અને કંપની 14% ફાળો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. સાતમું, વ્યવસાય વેરો ચૂકવ્યો રૂપિયા 960. આઠમું, કંપનીએ તેમને ફર્નિચરવાળા મકાનની સગવડતા આપી છે, જેનું વ્યાજબી ભાડું રૂપિયા 1,50,000 અને ફર્નિચરની કિંમત રૂપિયા 50,000 છે. શહેરની વસ્તી 22 લાખની છે. અને નવમું, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 14% લેખે જમા થયેલ વ્યાજ રૂપિયા 28,000 છે. બરાબર, દાખલાની શરૂઆત કરીએ. હેડિંગ આપીએ, કુણાલ પટેલની પગારના કરપાત્ર આવકની ગણતરી. બરાબર, એમાં આકારણી વર્ષ આપણને કીધું છે. કહ્યું તો કે 2000 ચાલુ આકારણી વર્ષ, એટલે ચાલુ આકારણી વર્ષ માટે આપણે ગણતરી કરીએ. પાછલું વર્ષ 2019-20. બરાબર, અને આકારણી વર્ષ 2020-21. વિગત અને રકમ. સૌથી પહેલું આપણને આપ્યું છે પગાર. બરાબર, તો લઈએ મૂળ પગાર. વર્કિંગ નોટ 1 મુજબ. બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1. મૂળ પગારની ગણતરી, એમાં આપણે જોઈએ તો કે મૂળ પગાર માટે એવું કીધું છે કે મૂળ પગાર માસિક રૂપિયા 20,000, જે 1 સપ્ટેમ્બરથી વધીને રૂપિયા 22,000 થયો હતો. બરાબર, તો આપણું વર્ષ ક્યારે થાય શરૂ? તો કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. બરાબર, પૂરું થાય માર્ચ. 12 મહિનાનો સમયગાળો થઈ ગયો. હવે અહીંયા કહે છે મૂળ પગાર માસિક કેટલો હતો? તો કે 20,000, જે 1 સપ્ટેમ્બરથી વધીને 22,000 થયો. એટલે 1 સપ્ટેમ્બર એટલે અહીંયા વધીને કેટલો થયો? તો કે 22,000. બરાબર, અને આગળના મહિના માટે કેટલો હતો? તો કે 20,000. બરાબર, એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 મહિના થયા. એટલે આપી દઈએ પહેલું સપ્ટેમ્બરથી માર્ચ. બરાબર, કેટલો? તો કે 22,000 × 7 એટલે થાય 1,54,000. અને બીજું, એપ્રિલથી ક્યાં સુધી? એપ્રિલથી ઓગસ્ટ. બરાબર, કેટલો? તો કે 20,000 × 5 1, 2, 3, 4 અને 5 20,000 × 5 એટલે કેટલો થયો? 1,00,000. એટલે ટોટલ મૂળ પગાર કેટલો થાય?
તો કે 2,54,000 બરાબર. આ થઈ ગયો મૂળ પગાર. આપી દઈએ અહીંયા મૂળ પગાર 2,54,000 બરાબર. એના પછી આપી દઈએ મોંઘવારી ભથ્થું માસિક રૂપિયા 5,000 બરાબર. બીજું મોંઘવારી ભથ્થું માસિક આપ્યું છે આપણે 12 મહિનાનું લેવાનું, 5,000 × 12 એટલે કેટલા થાય તો કે 60,000 બરાબર. એના પછી ત્રીજું જોઈએ બોનસ રૂપિયા 12,000 તો બોનસ લઈ લઈએ કેટલું આપે છે 12,000. એના પછી ચોથું માસિક મનોરંજન ભથ્થું 1,000 બરાબર. મનોરંજન ભથ્થું 1,000 1,000 × 12 કેટલા થાય 12,000. એના પછી પાંચમું શિક્ષણ ભથ્થું વાર્ષિક રૂપિયા 2,000 બે બાળકો માટે તો આપીએ શિક્ષણ ભથ્થું 2,000 × 2 એટલે કેટલું થાય તો કે 4,000. એમાંથી બાદ કરમુક્ત, કરમુક્ત કેટલું થાય તો કે 100 × 12 × 2 બાળકો માટે બરાબર. મહિનાનું કેટલું મળે છે 100 એટલે 12 મહિનાનું કેટલું થાય તો કે 1,200 ને એવા 2 બાળકો છે એટલે 2,400 બરાબર. આ આપણે જોઈ ગયા છીએ થિયરીમાં. એટલે કરપાત્ર કેટલું બનશે તો કે 1,600 બરાબર. એના પછી છઠ્ઠું તેઓ પોતાના મૂળ પગારના 15% અને કંપની 14% ફાળો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપે છે બરાબર. આપી દઈએ પીએફમાં માલિકનો 12%થી વધુ ફાળો બરાબર. પગાર કેટલો છે તો કે 2,54,000 કેટલા ટકા થાય તો કે 2% બરાબર. 14%નો ફાળો આપે છે એટલે 5,080 એના પછી સાતમું આપી દઈએ વ્યવસાય વેરો ચૂકવ્યો તો છેલ્લે આવશે બરાબર. પછી કંપનીએ તેમના ફર્નિચરવાળા મકાનની સગવડતા આપી છે જેનું વ્યાજબી ભાડું 1,50,000 અને ફર્નિચરની કિંમત 50,000 છે. શહેરની વસ્તી 22,00,000ની છે બરાબર. આપી દઈએ રહેઠાણની સવલતનું મૂલ્ય વર્કિંગ નોટ 2 મુજબ આપીએ. વર્કિંગ નોટ 2 બરાબર. વર્કિંગ નોટ નંબર 2 રહેઠાણની સવલત બરાબર. એના માટે બીબીસીએની ગણતરી કરવી પડશે. બીબીસીએ એટલે મૂળ પગાર 2,54,000 પ્લસ બોનસ 12,000 બરાબર પ્લસ મનોરંજન ભથ્થું કેટલું હતું તો કે 12,000 બરાબર. અને પ્લસ શિક્ષણ ભથ્થું કરપાત્ર કેટલું હતું 1,600 બરાબર. એટલે ટોટલ કેટલું થાય તો કે 2,54,000 12,000 ને 1,600 એટલે 2,79,600 બરાબર. એના 10% એટલે 27,960 બરાબર. અને અહીંયા
ફર્નિચરવાળા મકાનની શું કીધી છે તો કે ફર્નિચરની કિંમત 50,000 છે એટલે શહેરની વસ્તી 22 લાખની છે. પણ જો કંપનીએ તેમને ફર્નિચરવાળા મકાનની સગવડતા આપી છે જેનું વ્યાજબી ભાડું કેટલું કીધું છે 1,50,000 અને ફર્નિચરની કિંમત રૂપિયા 50,000 છે, શહેરની વસ્તી 22 લાખ છે, બરાબર 22 લાખ છે એટલે જ આપણે અહીંયા 10% લીધા છે, 10 થી 25 લાખની વચ્ચે, બરાબર. હવે અહીંયા ફર્નિચરની કિંમત આપણે પ્લસ કરીશું નહીં, શું કામ, તો કે જો એને કંપનીએ તેમને ફર્નિચરવાળાની મકાનની સગવડતા આપી છે અને એનું વ્યાજબી ભાડું કેટલું લઈ લે છે તો કે 1,50,000, બરાબર, અને એની અંદર ફર્નિચરની કિંમત એ કેટલી તો કે 50,000 આપી દીધી છે એટલે અહીંયા આપણે રહેઠાણની સવલત કેટલી રાખીશું તો કે 27,960 આપી દઈએ, 27,960. એના પછી આઠમું, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 14% લેખે જમા થયેલ વ્યાજ 28,000, બરાબર આપી દઈએ. પીએફમાં 9.5%થી વધુ જમા થયેલ વ્યાજ, બરાબર કેટલું વ્યાજ જમા થાય છે તો કે 28,000, બરાબર. જોઈએ અહીંયા લખે છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 14% લેખે જમા થયેલ વ્યાજ એટલે ભાગ્યા 14 અને 9.5 થી 14 લેખે ગણતરી કરીએ એટલે કેટલા થાય તો કે 4.5, બરાબર એટલે આપણને મળશે 9,000. એટલે હવે આના પછી કંઈ આપેલું નથી એટલે આપણે કરીશું ગ્રોસ પગાર ગણતરી, બરાબર, જેમાં 2,54,000, 60,000, 12,000, 12,000, 1,600, 500, 5,000, 80, 27,960 અને 9,000 ટોટલ કરીએ એટલે આપણને મળશે 3,81,640. એમાંથી બાદ વ્યવસાય વેરો આપ્યો છે આપણને 960 એટલે 3,80,680, બરાબર. ઈ ન્યા લખશું આપણે પગારના શીર્ષક હેઠળની ચોખ્ખી આવક 3,80,660 અને દાખલામાં કરપાત્ર પગારની આવક માંગી છે એટલે કુલ આવકની ગણતરી કરેલી છે, બરાબર, પીએફ બાદ કર્યો નથી એટલે એટીસી હેઠળ. જો અહીંયા એવું જ લખ્યું છે કુણાલ પટેલ જે એક વિશિષ્ટ કર્મચારી છે તેઓની પાછલા વર્ષની વિગતો નીચે મુજબ છે. ચાલુ આકારણી વર્ષ માટે તેમની પગારની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. પગારની કરપાત્ર આવકની ગણતરી કરવાની કીધી એટલે આપણે પગારના શીર્ષક હેઠળની ચોખ્ખી આવકની ગણતરી કરી. એટીસી હેઠળ આપણે કંઈ આપ્યું નથી, પીએફ બાદ કરવાનો થશે નહીં, બરાબર. આ પગારના શિક્ષક હેઠળની આવક ચોખ્ખી આવક થઈ ગઈ 3,80,680, બરાબર. આ થઈ ગયો દાખલો.